બગાડસ મુખ. સોનું લોઢાને એમ કહે છે કે હે ભાઈ લોખંડ, તું નક્કી કર લે કે તને એરણ ઉપર ટીપે છે. સોનું એમ કહે છે અને મને એરણ ઉપર ટીપે છે. તારા માથે ઘણના ઘા પડે છે, હથોડીના ઘા પડે છે, એ મારા માથે ઘણના હથોડીના ઘા પડે છે. તને જેમ અગ્નિમાં નાખવામાં આવે છે એ મને અગ્નિમાં નાખવામાં આવે છે. પણ તે કે મારા મોઢામાંથી કોઈ દી હુંકારો હાંભળો, મને તે દેકરો કરતા કોઈ દી હાંભળું છે? ઓનું એમ લોઢાને કહે છે. અને તું તો કે પાડોશીની નિંદરે હરામ કરી નાખે, એટલો બધો દેકારો કરી મૂકશ. કંચન કહે લોહને, તું કેમ બગાડસ મુખ? પછી લોઢાથી રહેવાનું નહીં. લોઢો હોનાને એવો જવાબ દેવા માંડ્યું કે ભાઈ તું એમ કહેશ કે તું કેમ બગાડસ મુખ? કંચન કહે લોહને, કેમ બગાડસ મુખ? તે લોઢો એમ કહે કે મને મારા ને મારા પીટે છે ને એ વાતનું દુઃખ. તને જે મારે છે ને તારા માથે ઘા પડે છે ને એ તો પારકાના પડે છે, તારી જાત ઓનાની છે. અને તને જે ઘા પડે છે એ લોઢાની જાતના પડે છે. મારી તો કે જાતે લોઢાની અને મને મારવા વાળા એ લોઢાની. અને દુઃખભાઈ ગોવિંદ બાપા તે પોતાના પીટવા માંડે ને તે પારાવર દુઃખ થાય. કમ્યુની આવી બેવડી ટકોર હોય છે, ઘણી ઘણી વાતો છે, પણ આપણે નાટક શરૂ કરવાનું છે. તો હવે અંદર વ્યાસભાઈને નમ્ર વિનંતી કરું કે ઉસ્તાદ માસ્તર બધાએ તમામ ચા પાણી પીવાઈ ગયા હોય તો હવે ડાયરો રાહ જોવે છે.